નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મારી આ યુટ્યુબ ચેનલ એડી ન્યૂઝની અંદર આપ સૌનું સ્વાગત કરું છું વિદ્યાર્થી મિત્રો આપણે ધોરણ અગિયાર તત્વજ્ઞાનનો અભ્યાસ કરી રહ્યા છીએ જેમાં આપણે બીજું પ્રકરણ પરંપરાગત તર્કશાસ્ત્રની દૃષ્ટિએ વિધાનો એ આપણે આજે આપણે જોવાનું છે જેમાંનો આજનો પહેલો જ ટૉપિક છે વિધાન અને વાક્ય વચ્ચેનો તફાવત જો વિદ્યાર્થી મિત્રો વિધાન અને વાક્ય વચ્ચેનો તફાવત આપણે આજે આ વિડીયોની અંદર જોવાના છે તો એ પહેલાં આપણે વિધાન કોને કહેવાય અને વાક્ય કોને કહેવાય એને આપણે થોડી ઘણી સમજ હોવી જરૂરી છે તો આપણે બંને વચ્ચેનો જે તફાવત છે આપણે સરળતાથી મેળવી શકીશું તો આપણે આ વિડીયોની અંદર વિધાનની સમજૂતી વાક્યની સમજૂતી અને વિધાન અને વાક્ય વચ્ચે શું તફાવત છે એ આપણે આજના ટોપિકની અંદર આપણે માહિતી મેળવીશું એ પહેલાં જો વિદ્યાર્થી મિત્રો તમે મારી આ યુટ્યુબ ચેનલ છે એને સબસ્ક્રાઈબ કરી ના હોય તો સબસ્ક્રાઈબ કરજો બાજુનું જે બે લાયકન છે બે લાયકન દબાવજો જેથી મારા જે વિડીયો જે નવા આવનારા વિડીયો છે એનો અપડેટ તમને મળતો રહે અને તમે એ વિડીયોથી તમારું જે શિક્ષણ કાર્ય કરી શકો અને સારું એવું પરિણામ મેળવી શકો અને જો વિદ્યાર્થી મિત્રો જો કોઈ પ્રશ્ન હોય તો મારો મોબાઈલ નંબર પણ આપેલો છે તમે મોબાઈલ નંબર પર કોલ કરી અને પ્રશ્નનું સોલ્યુશન કરી શકો છો તેમજ નીચે જે કમેન્ટ કમેન્ટ બોક્સ બોક્સની અંદર તમે કમેન્ટ કરી અને તમારા પ્રશ્નનું સોલ્યુશન મેળવી શકો છો તો વિદ્યાર્થી મિત્રો જોઈએ આપણે વિધાન અને વાક્યનો તફાવત જેની અંદર પહેલું જ આપણે જોઈએ કે વિધાનની સમજૂતી વિધાનની વ્યાખ્યા છે કે વિધાન કોને કહીશું આપણે તો જો વિધાનની વ્યાખ્યા આપણે વિધાન કોને કહીશું તો વિધાનનું લક્ષણ આપેલું છે વિધાન એને કહીશું કે જે કશાક વિશે કશીક માહિતી આપતું કથન એને આપણે વિધાન કહીશું તો જે વિધાનની અંદર શું હોય ના વિશે કશીક માહિતી આપતું હોય માહિતી પ્રદાનાત્મક હોય જે માહિતી પ્રદાનાત્મક હોય એને આપણે વિધાન કહીશું કે જે કસાક વિશે કશીક માહિતી આપતું હોય એને આપણે વિધાન કહીશું તેમજ બીજી પણ વ્યાખ્યા આપેલી છે આપણને કે વિધાન એને કહીશું કે જેને સત્ય કે અસત્ય હોય વિધાન સત્ય કે અસત્ય હોય એને આપણે વિધાન કહીશું બે વ્યાખ્યાઓ છે પરીક્ષાની અંદર પૂછાય છે તેમજ ત્રીજી વ્યાખ્યા પણ તમે લખી શકો જે માહિતી પ્રદાનાત્મક વાક્યને વિધાન કહેવાય છે ટૂંકમાં અહીંયા ત્રણ વ્યાખ્યાઓ છે વિધાનની તો વિધાન કશાકના વિશે કશીક માહિતી આપતું હોય જો અહીંયા આગળ ઉદાહરણ આપેલું છે આપણને કે સર્વ માણસો મરણશીલ છે તો અહીંયા આગળ માણસો વિશે શું માહિતી આપી છે કે તે મરણશીલ છે તો વિદ્યાર્થી મિત્રો અહીંયા માણસો વિશે માહિતી આપી છે કે મરણશીલ છે તેમજ બીજું ઉદાહરણ છે ગાંધીજી અમેરિકામાં જન્મ્યા છે તો આ ગાંધીજી વિશે કઈ માહિતી આપી છે કે અમેરિકામાં જન્મ્યા છે તો આ બે ઉદાહરણો છે જેમાં કશાકના વિશે કશીક માહિતી આપી છે માણસો વિશે મરણશીલ છે એ માહિતી આપી છે ગાંધીજી વિશે એવી માહિતી આપી છે કે અમેરિકામાં જન્મ્યા છે તેમજ વિધાન એને કહી શકું કે જે સત્ય કે અસત્ય હોય તો જો અહીં આગળ

માહિતી પણ આપેલી નથી અને સત્ય કે અસત્ય પણ કહી શકતા નથી એ શું છે આજ્ઞાર્થ વાક્ય છે બારી બંધ કરવાની એક આજ્ઞા કરી છે તો આપણે એને વિધાન કહીશું નહીં કેમ કે જેને સત્ય સત્ય કહેવાતું નથી એટલે શું બનશે વાક્ય બનશે તો વિદ્યાર્થી મિત્રો વિધાન અને વાક્ય વચ્ચે તમને ખ્યાલ આવી ગયો છે અને હવે બંને વચ્ચે શું તફાવત છે એનો ખ્યાલ મેળવીએ તો બંને બધા જ વાક્ય આપણે જોઈએ તો બધા જ વાક્ય વિધાન હોતા નથી બધા વાક્યોને આપણે વિધાન ગણી શકતા નથી જે માહિતી પ્રદાનાત્મક હોય જે માહિતી આપતું હોય એને જ આપણે વિધાન કહીએ છીએ જે સત્ય કે અસત્ય હોય એને જ વિધાન કહીએ છીએ માહિતી પ્રદાનાત્મક વાક્ય દ્વારા જ વિધાન વ્યક્ત થાય છે એટલે કે બધા વાક્યોને આપણે વિધાન કહેતા નથી હવે બંને તફાવતનો આપણે આપણે પહેલો જ મુદ્દો જોઈએ તો વિધાન અને વાક્ય વચ્ચેનો જે તફાવત છે એનો પહેલો જ મુદ્દો છે કે વિધાન અને વાક્ય પરસ્પરથી કેવા છે જુદા છે વિધાન અને વાક્ય પરસ્પરથી જુદા છે એકબીજાથી અલગ છે વિધાન અને વાક્ય પરસ્પરથી એ કેવા છે જુદા છે તો અહીંયા આપણે જોઈએ તો જે કારણ કે જે માહિતી પ્રદાનાત્મક વાક્યો દ્વારા જ વિધાન વ્યક્ત થાય છે જો વિદ્યાર્થી મિત્રો શું કહે છે કે માહિતી પ્રદાનાત્મક વાક્ય દ્વારા જ વિધાન વ્યક્ત થાય છે કે જેમાં માહિતી હોય જે વાક્યની અંદર માહિતી આપેલી હોય એના દ્વારા જ વિધાન વ્યક્ત થાય છે જે માહિતી પ્રદાનાત્મક ના હોય એને આપણે વિધાન કહેતા નથી જો અહીં કેટલાક ઉદાહરણો આપણને આપેલા છે કે કોઈ એમ પ્રશ્નાર્થ પ્રશ્ન પૂછે આપણને કે તમારો શૈક્ષણિક અનુભવ કેટલો પ્રશ્નાર્થ છે તો આ વાક્ય કેવું છે પ્રશ્નાર્થ વાક્ય છે એને આપણે વિધાન ગણી શકતા નથી કેમ નહીં કારણ કે આમાં માહિતી આપેલી નથી આ માહિતી આપણને પૂછે છે માહિતી આપતું વિધાન આર્યું નથી તો માહિતી માગતું વિધાન છે તે માહિતી માગતું વાક્ય છે સોરી તો આપણે આને વિધાન કહીશું નહીં બીજું આપ્યું વાહ વાહ છે તો આશ્ચર્ય વાક્ય છે એના પર વિધાન કહીશું નહીં ત્રીજું નિયમિત યોગ કરો એ આજ્ઞાર્થ વાક્ય છે ત્રીજું મહેરબાની કરીને અવાજ કરશો નહીં વિનંતી સૂચક વાક્ય છે તો ટૂંકમાં આ જે આગળ ચાર વાક્યો આપેલા છે એને આપણે વિધાન ગણશું નહીં કેમ નહીં ગણીએ કારણ કે એમાં માહિતી પ્રદાનાત્મક નથી આરે ચારે ચાર એ ફક્ત વાક્યો છે જેમાં માહિતી આપેલી નથી એકમાં આજ્ઞા કરવામાં આવે એકમાં પ્રશ્ન પૂછવામાં આવે છે એમાં વિનંતી કરવામાં આવે છે તેથી આને આપણે કોઈ પણ રીતે વિધાન ગણશું નહીં અને આપણે સત્ય કે અસત્યની દ્રષ્ટિએ મૂલ્યાંકન પણ કરી શકતા નથી તેથી આ જે છે એ વાક્ય એ દરેક વાક્યને વિધાન ગણવામાં આવતું નથી વિધાન અને વાક્ય પરસ્પરથી જુદા છે વાક્યની અંદર માહિતી પ્રદાત્મક વાક્ય હોય એને જ આપણે વિધાન ગણીએ છીએ બીજા નંબરનો તફાવતનો મુદ્દો છે જોઈએ તો બીજા નંબરની અંદર આપણને કહે છે કે વાક્ય રચના એની જુદા જુદી વાક્ય રચના જુદી જુદી હોય પણ એની અંદર જે માહિતી વિવિધ માહિતી દ્વારા એકનું એક જ વિધાન વ્યક્ત થાય છે આપણને એક જ વિધાન વ્યક્ત થતું જોવા મળે છે અંદરની માહિતી અલગ અલગ હશે માહિતી વાક્ય રચના અલગ અલગ હશે પણ એના દ્વારા એક જ વિધાન વ્યક્ત થતું હોય છે દાખલા તરીકે અહીંયા બીજો સર્વ ભારતીય શાંતિપ્રિય વ્યક્તિ છે આ એક વિધાન છે કે સર્વ ભારતીય શાંતિપ્રિય વ્યક્તિ છે અને બીજો વિધાન છે કોઈ પણ ભારતીય નથી જો આ બંને વિધાનો વિદ્યાર્થીઓ બંને વિધાનો છે એની વાક્ય રચના જોઈએ તો વાક્ય રચના બંનેની અલગ અલગ છે પેલામાં સર્વ છે આમાં કોઈ પણ છે ભારતીય ભારતીય શાંતિપ્રિય આમાં અશાંતિપ્રિય છે પેલામાં છે નથી વાક્ય રચના બંનેની કેવી છે જુદી જુદી છે પણ વિવિધ વાક્ય રચના હોવા છતાં પણ તે વાક્યોમાં જે વાક્ય દ્વારા એક જ વિધાન વ્યક્ત થાય છે વિધાન 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 કેવું થાય થાય છે છે એક જ વ્યક્ત વ્યક્ત એમાં અલગ અલગ નથી જો આપણે એમ કહીએ કે સર્વ ભારતીય શાંતિ પ્રિય વ્યક્તિઓ છે તો બધા ભારતીયો કેવા છે શાંતિપ્રિય છે અને બીજું એમ કહીએ આપણે કે કોઈ પણ ભારતીય અશાંતિ પ્રિય વ્યક્તિ નથી એટલે અશાંતિપ્રિય વ્યક્તિ નથી તો કેવા હોય શાંતિપ્રિય હોય છે એટલે કે ટૂંકમાં જુદા જુદા વિવિધ અલગ અલગ જોઈએ ત્રીજા નંબરનો તફાવત અહીંયા આપેલો છે જેમાં આપણે જોઈએ તો જુદી જુદી ભાષા ભાષા અલગ અલગ હોય પણ વિધાન એક જ વ્યક્ત થતું હોય છે ભાષાઓ અલગ અલગ હોવા છતાં વિધાનનો અર્થ વિધાન એક જ માહિતી આપતું હોય છે વિધાન જે માવ્ય એક જ વિધાન વ્યક્ત થતું હોય છે દાખલા તરીકે ઉદાહરણ આપ્યું છે અહીંયા જો જ્ઞાન એ જ સદગુણ છે પહેલું વિધાન આપ્યું છે એ છે ગુજરાતીમાં છે બીજો વિધાન આપ્યું છે કે જ્ઞાન હી સદગુણ હે તો આ ત્રીજો વિધાન એ હિન્દીની અંદર છે ચોથું વિધાન એ આપ્યું છે કે નોલેજ ઇઝ વિટ્રો કે કે નોલેજ એટલે અંદર એ વાક્ય આપેલું છે અને ચોથા નંબરનું જે આપ્યું છે એ સંસ્કૃતની અંદર વાક્ય આપણને વિધ જે વિધાન આપણને આપેલું છે જ્ઞાનહી સદગુણ તો આ ચારે ચાર જે વિધાનો છે એ અલગ અલગ ભાષાની અંદર આપેલું છે પેલો ગુજરાતી હિન્દી અંગ્રેજી સંસ્કૃત આ ચારે ચાર વિધાનો અલગ અલગ ભાષાની અંદર આપણને આપેલા છે પણ જેના દ્વારા એક જ વિધાન વ્યક્ત થાય છે વિધાન અલગ અલગ વ્યક્ત થતું નથી ભાષા અલગ અલગ છે ગુજરાતી હિન્દી અંગ્રેજી સંસ્કૃત ભાષાઓ જુદી જુદી ભાષાઓ દ્વારા આપણને શું થાય છે એક જ વિધાન વ્યક્ત થાય છે આમ આનો અર્થ એ થાય છે કે વિધાન અને વાક્ય પરસ્પરથી કેવા છે જુદા છે વિધાન અને વાક્ય પરસ્પરથી અલગ છે એનો અર્થ આપણે કહી શકીએ કે વિધાન અને વાક્ય પરસ્પરથી અલગ છે ટૂંકમાં પહેલું આપણે જોયું ટૂંકમાં પહેલા નંબરનું બીજા નંબરનું યાગ આપણે જોયું કે અલગ અલગ વાક્ય રચનાઓ છતાં એના દ્વારા એક જ વિધાન વ્યક્ત થાય છે એના કારણે આપણે કહી શકીએ કે વિધાન વાક્ય અલગ છે તેમજ અલગ અલગ ભાષાઓ દ્વારા અલગ અલગ વિધાનો આપેલા હોય પણ એના અંદરથી એક જ વિધાન વ્યક્ત થાય છે તો આમ વિધાન અને વાક્ય વચ્ચે શું જોવા મળે છે વિધાન અને વાક્ય વચ્ચે તફાવત જોવા મળે છે ન ચોથા નંબરનો મુદ્દો આપણે જોઈએ તો ચોથા નંબરનો મુદ્દો અહીંયા લાસ્ટ જે મુદ્દો છે ચોથા નંબરનો છે બંને વચ્ચેના તફાવતનો ખાસ જો જુઓ પરીક્ષાની અંદર વારંવાર પૂછાય છે આમાંથી એક પ્રશ્ન આપણને પૂછાય છે કે વિધાન એ હંમેશા સૌ ક્રિયાપદના વર્તમાનકાળ રૂપમાં રજૂ થતું હોય છે ખાસ યાદ રાખજો પ્રશ્ન વારંવાર પરીક્ષાની અંદર પૂછાયેલો છે અને પૂછાતો હોય છે યાદ રાખવાનું કે વિધાન હંમેશા વર્તમાનકાળના કયા હૌ ક્રિયાપદના વર્તમાન કાળ રૂપમાં રજૂ થાય છે વિધાન એ વર્તમાન કાળની અંદર વર્તમાન કાળમાં વર્તમાન કાળ રૂપમાં જ રજૂ થાય છે જ્યારે વર્તમાન કાળ ઉપરાંત ભવિષ્યકાળ અને ભૂતકાળમાં પણ રજૂ થતું હોય છે વાક્ય વાક્ય વર્તમાન ભવિષ્ય ભૂતકાળ ત્રણેય કાળમાં વાક્ય હોય જ્યારે વિધાન તો ફક્ત એક જ કાળની અંદર હોય છે વર્તમાન કાળની અંદર હોય છે આ બંને વચ્ચેનો તફાવત છે આપણે વિધાન વ્યક્ત કરીએ છીએ તો વિધાન હંમેશા વર્તમાન કાળમાં જ હોય દાખલા તરીકે આપણે લઈએ તો આપેલું છે વાક્ય વર્તમાન અને ભૂતકાળમાં રજૂ થતું હોય છે જ્યારે વિધાન એ વર્તમાન કાળમાં જ રજૂ થાય છે આપણે વર્તમાન કાળ દાખલા તરીકે અહીંયા આગળ એક વાક્યનું ઉદાહરણ લઈએ આગળ આપણે જોયું કે બારી બંધ કરો એવું આપણે કહીએ છીએ એ શું થશે વારી બંધ કરો એ ભવિષ્યકાળ ભવિષ્યકાળમાં એ ક્રિયા થશે એ વ્યક્તિ પછી ક્રિયા કરશે જ્યારે વિધાન જ્ઞાન એ જ સદ્ગુણ છે આપણે એમ કે જ્ઞાન એ જ સદ્ગુણ છે તો એ વર્તમાન કાળની અંદર વર્તમાનકાળ રૂપની અંદર જ રજૂ થાય છે સર્વ માણસો મરણશીલ છે તો એ વર્તમાન કાળની અંદર આપણને રજૂ થતું રૂપ છે તો ટૂંકમાં આપણે એટલું યાદ રાખવાનું કે જો અંદર રજૂ થાય એને જ વિધાન કહીશું જ્યારે વાક્ય હશે ભવિષ્યકાળ અને ભૂતકાળ ત્રણેય કાળની અંદર રજૂ થતું જોવા મળે છે તો વિદ્યાર્થી મિત્રો આમ અહીંયા આપણે જોયું તો વિધાન અને વાક્ય વચ્ચેનો તફાવત જોયો તેમજ આપણે એના વચ્ચેનો જે માહિતી આપેલી છે બંનેની એ સમજૂતી આપે છે વિધાન કોના કહેવાય વાક્ય કોના કહેવાય બંને વચ્ચેના તફાવતના ચાર મુદ્દા છે પરીક્ષાની અંદર વારંવાર પૂછાય છે તૈયાર કરી દેવાનો પ્રશ્ન આવે વિદ્યાર્થી મિત્રો એ પહેલાં જો તમે હજુ મારી આ યુટ્યુબ ચેનલની સબસ્ક્રાઈબ ના કરવી હોય તો નીચે સબસ્ક્રાઈબનું બટન છે બે લાયકન છે બે લાયકન પર ક્લિક કરજો અને લાઈક અને વધુમાં વધુ શેર કરો જેથી મારા વિડીયો એ દરેક જે તત્વજ્ઞાન રાખનાર વિદ્યાર્થીઓ સુધી પહોંચે અને દરેક વિદ્યાર્થીઓનો લાભ લઈ શકે અસ્તુ જય હિન્દ